Good morning, students. In our last session, we learned our first unit, Read 1, The Journey of My Life from Earth to Everest. I have sent you two videos, the introduction of Arunima Sinha and first scene, which was described by Arunima Sinha herself, and I explain you too. Now the second scene, we are going to learn second scene of the same unit in this video. I was admitted to AIIMS Delhi. That means Arunima Sinha. She was admitted. Vakyaratna passive chhe. કે તેમને દાખલ કરાયેલા હતા. એમ્સ ઇઝ અ નેમ ઓફ અ શોર્ટ ફોર્મ ઓફ અ દિલ્હી હોસ્પિટલ. આઈ ઓલરેડી ટોલ્ડ યુ દેટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, આ એનું ફૂલ ફોર્મ છે, જેનું શોર્ટ ફોર્મ છે એમ્સ. દિલ્હીમાં એમને એડમિટ એટલે કે દાખલ કરાયેલા હતા. On the intervention of the PM, the word intervention, that means interference, એટલે કે દખલગીરી, હસ્તક્ષેપ. As you all know, કે now in today's, the media is very much active. If the news leak in media, now PM has to also take a look of the news, કે PM એ પોતે પણ એ ન્યૂઝને ધ્યાનમાં લેવી પડતી હોય છે. અહીંયા આવી જ કંઈક પરિસ્થિતિ બનેલી હોય છે કે અરુણિમા સિન્હા એ બહુ જ ચર્ચાસ્પદ કેસ બની જાય છે, અને એના માટે પ્રધાનમંત્રી પોતે પણ એના કેસમાં થોડો ઇન્ટરેસ્ટ બતાવે છે. એટલે અહીંયા કીધેલું છે, આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ દિલ્હી ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ PM, કે પ્રધાનમંત્રીની ઇન્ટરવેન્શન એટલે કે દખલગીરી દરમિયાન મારી મને દાખલ કરાયેલી હતી દિલ્હીની નામાંકિત જે એમ્સ હોસ્પિટલ છે તેમાં. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બીયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. ધ વર્ડ એન્ટાયર, entire, that means ki total, full, samagra, pure puro. The union government, એટલે કે મારી સારવારનો જે સંપૂર્ણ ખર્ચ છે, ટ્રીટમેન્ટ એટલે કે સારવારનો જે સંપૂર્ણ પૂરેપૂરો સમગ્ર જે ખર્ચ છે એ ખર્ચ કોણે ઉઠાવેલો હતો? તો કે ધ યુનિયન ગવર્મેન્ટ એટલે કે સંઘ સરકાર. શું કહેવાય છે? તો સંઘ સરકારે ઉપાડેલો હતો. સૂન એમ્સ બિગેન ઇશ્યુઇંગ ડેલી મેડિકલ બુલેટિન ઓન માય સ્ટેટસ. અને ત્યાર પછી રેગ્યુલરલી એમ્સ હોસ્પિટલ જે કંઈ પણ તબીબી સમાચાર હોય, બુલેટિન દેટ મીન્સ અ બ્રીફ રિપોર્ટ, વર્તમાન પરિસ્થિતિનો ટૂંકો અહેવાલ, કે અરુણિમાની જે પરિસ્થિતિ છે એનો ટૂંકો અહેવાલ રોજે રોજ એમ્સ હોસ્પિટલ જાહેર કરતી. I was told the young people, auto drivers and roadside vendors were carrying out a candle march to galvanize support for me and to pray for my recovery. I was told કે મને એવું કહેવામાં આવેલું હતું, વેન ઓલ ધીઝ થિંગ હેપન શી વોઝ અનકોન્શિયસ, પોતે તો ભાનમાં હતા નહીં, બીકોઝ શી હેઝ ટુ ગો થ્રુ સો મેની ડિફિકલ્ટ સર્જરીઝ, કે એમણે ઘણી બધી સર્જરીમાંથી પસાર થવું પડેલું હતું, એટલે ઘણા સમય માટે તેઓ અનકોન્શિયસ રહેલા હતા. એ દરમિયાન બહાર શું પરિસ્થિતિ સર્જાયેલી હતી, કેવી રીતના લોકોએ એમના માટે પ્રદર્શન કર્યા હતા, એમની એમને કંઈ જ જાણ હતી નહીં, પણ એમને જણાવવામાં આવેલું હતું ફ્રોમ ધ ફેમિલી મેમ્બર્સ, એમના પરિવારજનોએ એમને જણાવ્યું હશે કે યંગ પીપલ એટલે યુવાન પેઢી, ઓટો ડ્રાઈવર્સ રિક્ષા ચાલકો
એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ, રસ્તાની બાજુમાં વેચતા જે ફેરિયાઓ છે, વેન્ડર્સ એટલે કે ફેરિયાઓ, વેર કેરિંગ આઉટ અ કેન્ડલ માર્ચ, કે તેઓએ અરુણિમા સિન્હા માટે એક કેન્ડલ માર્ચનું આયોજન કરેલું હતું, એટલે કે મીણબત્તી લઈને બાજે પ્રદર્શન કરવાનું. ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી, કે શું દર્શાવવા માટે, કે ગેલ્વેનાઇઝ સપોર્ટ, ગેલ્વેનાઇઝ દેટ મીન્સ સ્ટિમ્યુલેટ, સમર્થન આપવું, એન્કરેજ, પ્રોત્સાહિત કરવા, કે અરુણિમા સિન્હાને સમર્થન આપવા માટે તેઓએ કેન્ડલ માર્ચ કરી હતી. ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ મી એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી, અને એમની જે બીમારીમાંથી એઓ રિકવર થાય, જલ્દી રિકવર થાય એવી પ્રાર્થના કરવા માટે કેન્ડલ માર્ચ એટલે કે મીણબત્તી લઈને પ્રદર્શન કરવામાં આવેલા હતા. એઝ યુ ઓલ નો કે જ્યારે પણ કોઈક આવું ક્રૂર ઘટના બનતી હોય છે ત્યારે લોકો બહુ જ જે તે સફર કરતી વ્યક્તિને સપોર્ટ કરવા માટે આવી રીતના કેન્ડલ લઈને જાહેરમાં પબ્લિક સ્થળોએ એટલે કે જાહેર સ્થાનો પર આવતા હોય છે અને એ વિરોધ કરતા હોય છે. કેટલીક વાર જે ડેસ્ટિનીએ કર્યું હોય છે એ લોકોની સાથે એનો વિરોધ કરતા હોય છે. એવું જ કંઈક અરુણિમા સિન્હા માટે પણ કરવામાં આવેલું હતું. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી, જે સારામાં સારી અને અત્યાધુનિક ટેકનોલોજી હતી એ ટેકનોલોજીની મદદથી ગ્રેજ્યુઅલી આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ, કે ધીમે ધીમે, ગ્રેજ્યુઅલી દેટ મીન્સ કે સ્લોલી, ગ્રેજ્યુઅલીનો સિમિલર વર્ડ શું થાય છે, સ્લોલી આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ, કે મને જે સારવાર મળી રહી હતી એને મેં પ્રતિક્રિયા કરવાનું શરૂ કરી દીધેલું હતું. એટલે કે પોતાની જ તકલીફમાંથી તેઓ હકારાત્મક રીતે પ્રતિક્રિયા કરીને બહાર આવવાની કોશિશ કરતા હતા. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, my sister Lakshmi's husband sahib suddenly asked me, ek savani vaat che ki mara banevi, we can say brother in law એટલે કે બનેવી, my sister Lakshmi's husband, sister emni jenu naam che Lakshmi ena pati, ben na pati એટલે કે બનેવી, sahib suddenly asked me, અચાનક એમણે સવાલ કર્યો. હોસ્પિટલમાં એવરી ડે કોઈને કોઈ એમની મુલાકાતે હોય, ફેમિલી મેમ્બર્સ એમની સાથે હોય, તો એક દિવસ એના બનેવી હતા, તો એમણે અચાનક એમને સવાલ કર્યો, એવરેસ્ટ ચઢોગી, આપણી જ ભાષામાં મૂકેલું છે કે એવરેસ્ટ ચઢોગી. હી હેડ જસ્ટ રીડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝ પેપર, તે સમયે એ જ્યારે એમણે આ સવાલ કર્યો એવરેસ્ટ ચઢોગી, ત્યારે એ બહુ જ રસપ્રદ એક સમાચારમાં આપેલી જે માહિતી હતી તે વાંચી રહેલા હતા. માહિતી કંઈક આવી હતી, નો ફિમેલ એમ્પુટી હેઝ એવર સ્કેલ્ડ એવરેસ્ટ, કે કોઈ પણ ફિમેલ એમ્પુટી, એમ્પુટી દેટ મીન્સ વન હુ લીમ હુઝ લીમ ઇઝ કટ ઓફ, એ વ્યક્તિ કે જેનો હાથ કે પગ કપાયેલો હોય છે એને કહેવામાં આવે છે અપંગ, બરાબર, અને ઇંગ્લિશમાં કહેવાય છે એમ્પુટી, કે નો ફિમેલ એમ્પુટી હેઝ એવર સ્કેલ એવરેસ્ટ, કે પેપરમાં એવી માહિતી આપેલી હતી કે આજ સુધી કોઈ પણ અપંગ મહિલા એ માઉન્ટ એવરેસ્ટની ચઢાઈ, સ્કેલ, સ્કેલ એટલે કે ચઢાઈ, માઉન્ટ એવરેસ્ટની ચઢાઈ કરી નથી. આઈ વોઝન્ટ અમ્યુઝડ, હું જરાક પણ બાજે અમ્યુઝડ કે આશ્ચર્યમાં મુકાય નહીં, બિકોઝ શી નો દેટ કે એના બંને એની સાથે મસ્તી કરતા હતા, એટલે કે એની સાથે જરાક મજાક મસ્તી ચાલતી હતી, કે શી વોઝ સફરિંગ, શી વોઝ રિસ્પોન્ડિંગ ધ ટ્રીટમેન્ટ, કે સારવારને રિસ્પોન્ડ કરી રહી છે અને અત્યારે પણ લાઈંગ ઓન અ બેડ, પલંગમાં જ પડેલા છે, અને એના બંને એની સામે એક અપંગ મહિલા પણ માઉન્ટ એવરેસ્ટ ચડી શકે છે એવું કંઈક પ્રસ્તાવ લાવીને મૂકે છે. આઈ હેવ lost a leg and you are talking of Mount Everest, she told to her brother-in-law, એને એના બનેવીને જ જવાબ આપી દીધો કે હું અહીંયા ઘડી એક પગ ઘુમાવીને બેઠેલી છું અને યુ આર ટોકિંગ ઓફ માઉન્ટ એવરેસ્ટ, અને તમને
માઉન્ટ એવરેસ્ટની પડેલી છે, તમે એની વાત કરી રહ્યા છો. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ. ત્યાર પછી હવે હોસ્પિટલના બેડ ઉપર પડ્યા પડ્યા વિચારવા સિવાય આપણી પાસે કોઈ બીજો વિકલ્પ હતો નથી. એટલે અરુણિમા સિન્હા સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ, એટલે કે એમણે પોતાની જાત સાથે વાતચીત કરી. ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પુટી ટુ હોલ્ડ ધ રેકોર્ડ. સી શી સેડ દેટ, એનું કહેવું છે અરુણિમા સિન્હાનું. એણે પણ પોતે એક વિચાર લીધો, ધ વર્ડ ટેક અ શોટ. ટેક અ શોટ એ ઇડિયમ છે, દેટ મીન્સ મેક એન એફર્ટ, પ્રયત્ન કરવો. કે જો હું એક પ્રયત્ન કરું ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ, કે માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડવાનું, એન્ડ સક્સીડ, અને જો મને સફળતા મળી જાય તો આઈ વુડ બીકમ ધ ફર્સ્ટ ફિમેલ એમ્પુટી ટુ હોલ્ડ ધ રેકોર્ડ. ટુ હોલ્ડ ધ રેકોર્ડ એ બી ઇડિયમ છે, ટુ હોલ્ડ ધ રેકોર્ડ દેટ મીન્સ ગેટ અનપેરલ્ડ સક્સેસ, સિદ્ધિ પ્રાપ્ત કરવાની. કે મને આ સિદ્ધિ મળી શકે છે. કઈ સિદ્ધિ? કે કોઈ પણ અપંગ મહિલા આજ સુધી માઉન્ટ એવરેસ્ટ ચડ્યા નથી, હજુ એ રેકોર્ડ કોઈના નામ પર થયો નથી, તો એ રેકોર્ડ મારા નામ પર, એટલે કે એ સિદ્ધિ હું પ્રાપ્ત કરી શકું છું જો હું એક ચાન્સ લેમ તો. બસ ટેક અ શોટ, ટેક અ શોટ દેટ મીન્સ મેક એન એફર્ટ, એક તક લેવી, બરાબર છે, પ્રયત્ન કરવો. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ, કે આ વિષયમાં મેં ઘણા સમય સુધી વિચાર કર્યો. એન્ડ ધેન આઈ કન્વે ટુ સાહિબ માય વિલિંગનેસ ટુ ટેક અપ ધ ચેલેન્જ, અને ત્યાર પછી મેં મારો જ્યાં વિચાર છે, બરાબર છે, શબ્દ આપેલો છે કન્વે. કન્વે દેટ મીન્સ કે ઇન્ફોર્મ, જણાવવું, બરાબર છે. કન્વે શબ્દનો મતલબ શું થાય છે? ઇન્ફોર્મ, જણાવવું. આઈ કન્વે ટુ સાહિબ માય વિલિંગનેસ, ધ વર્ડ વિલિંગનેસ એટલે કે રેડીનેસ, રાજીપો એનો બીજો મતલબ થાય છે તત્પરતા. મારી જે તત્પરતા છે માઉન્ટ એવરેસ્ટ ચડવાની, એના વિશે જાણ કરી મેં સાહિબને, ટુ ટેક અપ એઝ ચેલેન્જ, અને આને એક પડકારની રૂપે હું લેવા માંગુ છું. ઠીક હૈ હમ કરેંગે, અને એમણે પણ એ જ ભાષામાં જવાબ આપ્યો કે ઠીક હૈ હમ કરેંગે, હા હું એ કરીશ, એટલે કે હું માઉન્ટ એવરેસ્ટ ચડીશ. અને એ જે રેકોર્ડ છે ફિમેલ એમ્પુટી ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ, એક અપંગ મહિલા માઉન્ટ એવરેસ્ટ ચડશે, એ રેકોર્ડ હું મારા નામ પર કરાવીશ. આઈ સેડ, એવું એમણે કહી દીધું. બોલવું અને કરવું, ધીસ ટુ થિંગ્સ આર ડિફરન્સ, આ બંને વસ્તુ અલગ છે. પછી ટુ મેક અ ડ્રીમ, કે સ્વપ્ન જોવું, એન્ડ ટુ ફૂલફિલ ધેટ ડ્રીમ ઇન રિયાલિટી, એ સ્વપ્નને વાસ્તવિકતામાં સાકાર કરવું, આ બંને વસ્તુ અલગ છે. એટલે બોલવું અને કરવામાં ફરક છે, પણ અહીંયા ઘડી અરુણિમા સિન્હાએ આ બંને બાબતો કરી બતાવી છે. આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ, કે હવે અરુણિમા સિન્હાને બાજે બિંગ અ વોલીબોલ પ્લેયર, જો પગ જ નથી રહ્યો તો વોલીબોલ તો રમી શકવાના હતા નહીં, એટલે એમનો જે પહેલી કારકિર્દી હતી હવે એના ઉપર તો ફૂલ સ્ટોપ જ આવી ગયું છે. લાઈફમાં આગળ કંઈક તો કરવું જ પડશે, અને બેસી રહેવાનું ને પોતાને લાચારી થી જોયા કરવું, એના કરતાં તો બેટર છે કે કંઈક કરવું. તો નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ, કે હવે એમની પાસે કંઈક કરવા માટે છે. લુક ફોરવર્ડ દેટ મીન્સ વેઇટ ઈગરલી ફોર, ની પ્રતીક્ષા કરવી, કે હવે પ્રતીક્ષા કરી રહ્યા છે. સાનું અ મિશન, એમને એક મિશન મળી ગયું છે, અ ગોલ, એક લક્ષ્ય મળી ગયું છે. અ રીઝન ટુ ડ્રીમ, સ્વપ્ન જોવા માટેનું એક કારણ મળી ગયું છે. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, અરુણિમા સિન્હા માટે આ કંઈ સરળ બનવાનું હતું નહીં. આઈ ઓલરેડી ટોલ્ડ યુ, બોલવું અને કરવું બંનેમાં ફરક છે. બાજે એમણે કહી તો દીધું કે હું એવરેસ્ટ ચડીશ, પણ એ કરવું એટલું સરળ પણ નથી જ. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી, બટ અરુણિમા સિન્હા ન્યુ ઇટ વેરી વેલ, બહુ સારી રીતે જાણતા હતા કે એમને એમના જીવનકાળ દરમિયાન, શબ્દ આપેલો છે થ્રુ આઉટ, થ્રુ આઉટ એટલે કે આર પાર, બાજે એક છેડેથી બીજા છેડે, એટલે કે જીવનના દરેક તબક્કે નથિંગ હેડ કમ ઇઝી,
એમને કંઈ જ વસ્તુ સરળતાથી મળી નથી. શી બિલોંગ ટુ અ પુઅર બેકગ્રાઉન્ડ, એટલે બધી જ વસ્તુઓ માટે એમણે હિજરત કરવી પડી હશે, બાજે ઘણી મહેનત કરવી પડી હશે, એટલે કોઈ વસ્તુ એમને સરળતાથી મળી નથી. આઈ ફેલ્ટ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. આ સમયે મને એવું લાગતું હતું કે એકોર્ડિંગ ટુ અરુણિમા સિન્હા, એને એવું લાગતું હતું કે આ એનો નવો જન્મ થયો છે, કારણ કે એક નવા વિચાર સાથે પોતે તાજગી સબર અનુભૂતિ કરી રહ્યા હતા. દેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લીમ ટુ અરાઈવ. અને ત્યાર પછી હવે એક જ રાહ જોતા હતા કે એમનો જે બનાવટી અંગ છે એમની પાસે જલ્દી આવે. શબ્દ આપેલો છે લીમ્બ. લીમ્બ દેટ મીન્સ એન આર્મ ઓર લેગ. બા છે એન આર્મ ઓર લેગ, હાથ કે પગ. કે એમનો જે આપણને ખબર છે કરુણીમાં લોસ્ટ હર લેગ, લેફ્ટ લેગ, એટલે એમનો ડાબો પગ નહીં હતો, એટલે અહીંયા ઘડી એ પોતાના ડાબા પગની બનાવટી, આર્ટિફિશિયલ બનાવટી ડાબા પગની રાહ જોઈ રહેલા હતા. વેન ઇટ ફાઇનલી અરાઈવ, અને જ્યારે એમનો એ ડાબો પગ છેવટે આવી ગયો, આઈ વોઝ ઓવરજોઇડ. અરુણિમા સિન્હા વોઝ વેરી મચ હેપી, શી વોઝ ઓવરજોઇડ, ખૂબ જ ખુશ હતા. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઈક માય રિયલ લેગ. જેમનો બનાવટી પગ હતો એ જાણે કે એમનો રિયલ સાચો જ પગ હોય એ રીતનો દેખાતો હતો. મીન્સ આપણે જાણીએ છીએ કે ટેકનોલોજીના આ જમાનામાં પહેલાં એવું હતું કે ભાઈ પગ કપાઈ જાય તો એ પ્લાસ્ટિક જેવા બનાવટનો એક પગ આપતા હતા, એટલે આપણને કાં તો પછી જે લોક શું કહે કે સપોર્ટની જે સ્ટીક આપતા હતા એ રીતનું જ મળતું હતું. પણ હવે બાજુ ટેકનોલોજીના જમાનામાં એક એવો પગ કે જેની ઉપર આમ કોટિંગ જ એ રીતનું હોય, પ્લાસ્ટિક ઓફ પેરિસ ને બધાનું, કે જેનાથી દૂર નહીં વ્યક્તિને ખ્યાલ જ ન આવે કે આ વ્યક્તિનો પગ નથી. બાજુ એ રીતનો એમનો પગ આવે છે તૈયાર થઈને. એન્ડ ટુ સી દેટ શી વોઝ વેરી મચ હેપી, એને જોઈને તેની બહુ જ ખુશ હોય છે. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ. મને ભાગ્યે જ, હાર્ડલી દેટ મીન્સ કે રેરલી, ભાગ્યે જ મારા રિયલ અને આર્ટિફિશિયલ પગ વચ્ચેનો જે ભેદ છે એ સમજાતો હતો. બોથ લુક લાઈક ધ સેમ, મતલબ જ્યારે ટ્રાઉઝર પહેરીને બંને પગને જુઓ ત્યારે તો એમાં કોઈ ફરક લાગતો જ નહીં હતો. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધ સ્ટ્રેન્જર હુમ આઈ વોઝ વેડેડ ફોર લાઈફ. આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ. પાછે વાક્યને ખાસ સમજો કે કુદરત એમની સાથે જે કર્યું છે, મતલબમાં એમને તો કૃત્રિમ પગ હવે લાગ્યો છે, તો જે મારી સાથે સમગ્ર જીવન દરમિયાન જોડાયેલો રહેવાનો છે, બરાબર છે, કે જેની સાથે, મતલબ અહીં શબ્દ વાપર્યો છે વોઝ વેડેડ, એકચ્યુઅલી ઇડિયમ છે, ટુ બી વેડેડ દેટ મીન્સ કે ક્લોઝલી અટેચડ, એટલે કે ને વરેલું, કે હવે મારે જીવનકાળ મારા આ પગ સાથે જ વળેલું રહેવાનું છે. એ ને પોતે એમણે શું કીધા છે, સ્ટ્રેન્જર કીધા છે. એના માટે કયું સર્વનામ વાપરેલું છે, સ્ટ્રેન્જરની સાથે એમને શું થઈ ગયું છે, બાજુ હવે પ્રેમની અનુભૂતિ કરી રહ્યા છે. આઈ હેડ સેટ માય આઈઝ ઓન અ માઉન્ટેન. સેટ વન્સ આઈઝ ઓન, એટલે કે એમ એટ અ ટાર્ગેટ, કે એમણે એમનો એમ લક્ષ્ય નિર્ધારિત કરી લીધેલું છે, અને એ લક્ષ્ય હતું પર્વતને ચડવાનું. એટલે કે એમની આંખો હવે સાની ઉપર નિર્ધારિત છે, તો કે એમના લક્ષ્ય ઉપર. એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધી સ્ટ્રેન્જર. અને આ જ જે સ્ટ્રેન્જર છે, એટલે કે એમનો જે આર્ટિફિશિયલ લેગ છે, એની મદદથી મારે મારા સ્વપ્નને સાકાર કરવાનું છે. આઈ નીડેડ ટુ પ્રિપેર, મારે તૈયારી કરવાની છે, મારી જાતને તૈયાર કરવાની છે બાજે માઉન્ટ એવરેસ્ટ ચડવા માટે. સો હિયર ઇઝ અવર સીન સેકન્ડ, અરુણિમાઝ એડમિશન ટુ એમ્સ એન્ડ હર ડિટર્મિનેશન ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. થેન્ક યુ.